આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ઊંઝા ઉમિયા સંસ્થાનના પ્રમુખ ભાઈ શ્રી કેશુભાઈ પટેલ, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, તમે કોઈ વાર એવી કલ્પના કરો, એક બહુ ભવ્ય આલિશાન રાજમહેલ હોય, એક એકરમાં એ બંધાયો હોય, એમાં 100 રૂમ હોય, કેટલી બધી સગવડ હોય, કેટલી વ્યવસ્થા હોય, બધું હોય, પણ એમાં માત્ર એક જ માણસ રહેતો હોય. એમાં એક જ માણસ જો રહેતો હોય તો એ રહેનારો માણસ થોડા દિવસમાં ગાંડો થઈ જાય. બંગલો મોટો હોય અને રહેનારા ઓછા હોય, એમાં પણ જો રહેનારો એક જ હોય તો એ બંગલો સ્મશાનનું રૂપ ધારણ કરે. કેમ? કારણ કે માણસની તરત જ ઈચ્છા થાય કે મારી આજુબાજુ કોઈ હોય, કોઈની સાથે વાત કરું, કોઈની સાથે હસું, કોઈની સાથે બોલું, તો આ બંગલો મને સુખ આપે. એક બીજી વાત યાદ રાખજો, ઐશ્વર્ય છે એકાકીને સુખ ના આપે. કોઈ પણ એકાકી માણસ કદી ઐશ્વર્યનું સુખ ના ભોગવી શકે. ઐશ્વર્યનું સુખ પરિવારમાં હોય છે. તમારી પાસે એક પરિવાર હોય, થોડા છોકરા રમતા હોય, થોડા હસતા હોય, થોડા દોડતા હોય, ઘર ભર્યું ભર્યું લાગે, ચારે તરફ એમ લાગે કે ઘર ભરેલું છે. એટલે તમારે જવું હોય તો જોજો, બહુ ઐશ્વર્ય હોય અને એને ભોગવનારું કોઈ ન હોય તો ઐશ્વર્ય સુખનું નહીં, બોજનું કારણ બનતું હોય છે. બેસી જા ભાઈ, એ છોકરા બેસી જા. આવી જ રીતે તમારી પાસે પરિવાર હોય પણ સમાજ ન હોય, તમારો કોઈ સમાજ ન હોય, તો તમારો એક પરિવાર એક બંગલામાં લાંબો સમય સુધી સુખ ના ભોગવી શકે. એટલે માણસ છે ને પરિવાર વિના રહી નથી શકતો, સમાજ વિના રહી નથી શકતો. અમે સાધુઓ થઈએ પછી અમારો એક પરિવાર બને. અમારા પરિવારને જોવો હોય તો થોડોક એકાદ વર્ષ અમારા ભેગા રહેવાનું. અમારે દાદા ગુરુ હોય, ચાચા ગુરુ હોય, ફલાણા ગુરુ હોય, ફલાણા ગુરુભાઈ હોય, ફલાણા ભાઈ હોય, આ બધો પરિવાર હોય. અને તમારા જેવા વ્યવહાર હોય એવા જ અમારે વ્યવહાર હોય. જો પ્રસંગ ઉપર બોલાવો તો એમને આને આટલી ભેટ આપવાની, આને આવી શાલ આપવાની, આને આ આપવાનું, આને ફલાણું આપવાનું. એક વાત સમજી લેજો, તમે કોઈ પણ જગ્યાએ રહો, કોઈ પણ જગ્યાએ જઈને જીવન જીવો, પણ તમારા અંદરનો જે માણસ છે એ બધે સરખો છે. પછી હરિદ્વારમાં રહો કે હિમાલયમાં રહો, ઊંઝામાં રહો કે અમદાવાદમાં રહો, અંદરનો માણસ આખી દુનિયાનો સરખો છે. હવે જરા એક બીજી વાત વિચાર કરો, તમે તમારા મનમાં એક ગણિત બેસાડો
કે ઉત્તમમાં ઉત્તમ પુરુષ કોણ. આપણે પુરુષોની કક્ષા આપીએ અને કક્ષા આપતા 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 સૌથી ઉત્તમમાં ઉત્તમ પુરુષ કોને કહેવાય? વાલ્મીકિ રામાયણનો પહેલો શ્લોક છે ઉત્તમ પુરુષની શોધનો છે. એક ઋષિ બીજા ઋષિને પૂછે છે કે અત્યારે આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ પુરુષ કોણ છે? આ વાતને સમજો. ઋષિ માણસને શોધવા નીકળ્યો છે. અને હું તમને એક બીજી વાત કહું છું, તમે જો માણસને શોધવા નીકળ્યા હોવ અને તમને ઉત્તમ પુરુષ મળે તો તમને સહજ રીતે ભગવાન મળી જશે. તમે પુરુષોને લાત મારતા 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 જો ભગવાનને શોધવા નીકળ્યા હશો તો ના તમને ભગવાન મળશે ના તમને માણસ મળશે. ભગવાનને શોધવાનો રસ્તો વાયા માણસથી જતો હોય છે. એટલે આપણે વચ્ચે સંતોને રાખીએ છીએ, સત્પુરુષોને રાખીએ છીએ, મહાપુરુષોને રાખીએ છીએ. તો જરા વિચાર કરો, ઉત્તમમાં ઉત્તમ પુરુષ કોને કહેવાય? જે એકદમ ત્યાગી હોય, વસ્ત્ર પણ ના પહેરતો હોય, કૌપીન પણ ના ધારણ કરતો હોય, એક નવો પૈસો ગજવામાં ના રાખતો હોય, બિલકુલ ત્યાગી હોય, એને ઉત્તમ પુરુષ કહેવો? જો આ બધું સાચા અર્થમાં હોય તો એ ગુણ કહેવાય, પણ એક અંગ કહેવાય, માત્ર એક અંગ કહેવાય. તમારે કોઈ ઉત્તમ પુરુષને શોધવો હોય તો એમાં તમામે તમામ ગુણો એક સાથે મળેલા હોય તો એ ઉત્તમ. એ ત્યાગીય હોય અને ભામાશા જેવો સુખી પણ હોય, સમૃદ્ધ પણ હોય. ભામાશા કોઈ સામાન્ય માણસ નથી. ભામાશા પૈસાદારે છે અને ભામાશા ત્યાગીએ છે. પણ એટલો ભામાશા જ એમાં ભળ્યો હોય એવું જ નહીં, તેની અંદર શિવાજીના જેવું પરાક્રમ હોય, રાણા પ્રતાપના જેવું પરાક્રમ હોય, અને સમય આવે ત્યારે ફૂંપણા ભરીને પૈસા આપી શકે અને સમય આવે ત્યારે તલવાર પણ ખેંચી શકે, તો એમ સમજવાનું કે આ ઉત્તમ પુરુષનો એક ગુણ એમાં ભળ્યો છે. હું તમને એક ખાસ વાત કહું છું, તમે કદી પણ જીવનને એકાંગી ના થવા દેશો. જીવન જ્યારે એકાંગી થાય છે ત્યારે બીજા અંગોને લખવો લાગે છે, અને જ્યારે બીજા અંગોને લખવો લાગે છે તો એની અસર આખા શરીર ઉપર થાય છે. તમારી પાસે ભામાશા જેવો ધનાઢ્ય વ્યક્તિ છે, દાતા પુરુષ છે, શિવાજી જેવો પરાક્રમી પુરુષ છે, પણ એટલા માત્રથી કંઈ ઉત્તમ પુરુષ ન થવાય. એની પાસે વ્યાસ વાચસ્પતિ જેવું જ્ઞાન વિજ્ઞાન પણ હોય, એના મસ્તિષ્કની અંદર એટલી વિદ્યા હોય, એટલું જ્ઞાન હોય, સાક્ષાત સરસ્વતીનો અવતાર હોય, એટલે જેની પાસે ઉત્તમમાં ઉત્તમ સરસ્વતી હોય, ઉત્તમમાં ઉત્તમ લક્ષ્મી હોય, ઉત્તમમાં ઉત્તમ પરાક્રમ હોય, જેની પાસે એક જીવનની પૂરેપૂરી વિકસિત દ્રષ્ટિ હોય, આવો કોઈ વ્યક્તિ હોય તો આપણે એને ઉત્તમ પુરુષ કહીએ. મેં આ ઉત્તમ પુરુષ છે. હું ચંપલ ના પહેરું, ઉઘાડા પગે ફરું અને તમે મારાથી અંજાઈ જાઓ, હું તો તમને એક ખાસ વાત કહું છું, ભલા થજો, બહુ જલ્દી કોઈથી અંજાશો નહીં, અંજાઈ જવામાં ઉતાવળ ન કરશો, નહીં તો સોનાની જગ્યાએ પિત્તળ હાથમાં આવશે. ચળકાટ તો બધામાં હોય પણ ચળકાટ માત્રથી અંજાઈ ન જશો. તમે ધીરે 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 કોઈના પ્રભાવને સ્વીકાર કરજો, અને ધીરે ધીરે જે પ્રભાવ સ્વીકાર કર્યો હશે અચિંતાનો રાતોરાત એ ગાયબ નહીં થઈ જાય, એ વર્ષો સુધી ટકશે.
તમારે ઉત્તમ પુરુષની વાત નથી કરવી. હું તો તમને એટલું જ કહું છું કે તમારા સમાજમાં, આપણા સમાજમાં આપણે એક ઉત્તમ પુરુષનું સામે એક પ્રતીક રાખીએ અને છોકરાને બતાવીએ કે આ ઉત્તમ પુરુષ છે, એમાં બધા ગુણો ભેગા થયેલા છે. પણ ઉત્તમ સમાજ કેવો હોય પુરુષની ચર્ચા નથી કરવી. તમે કોઈ ઉત્તમ સમાજને ખોળવા નીકળો તો એ ઉત્તમ સમાજના લક્ષણ કેવા હોય. એક બીજી વાત પણ યાદ રાખજો, તમે ઈચ્છો કે ન ઈચ્છો, જેમ પરિવાર વિના તમે રહી નથી શકતા, એમ સમાજ વિના પણ નથી રહી શકતા. અને તમને ખ્યાલ હોય કે ન હોય, જે લોકો સમાજથી તિરસ્કૃત થાય છે, પરિવારથી અડધૂત થાય છે, આવા માણસોની સ્થિતિ કેવી હોય છે? લોકો એમ કહે છે કે વનમાં એકલું ઝાડે ન હોજો, ઝાડ પણ જો બધા ઝાડોની વચ્ચે હોય તો વંટોળીઓ આવે કે આંધી આવે, આંધીનો આખો જુસ્સો બધા ઝાડોમાં વહેંચાઈ જાય. અને એકલું ઝાડ હોય તો એકલું ઝાડ એ આંધીના એ જુસ્સાને એકલું સહન કરે, ગબડી પડે, ઉખડી પડે. તો ઉત્તમ સમાજ કેવો હોય? મારી દ્રષ્ટિએ હું એમ માનું છું કે ઉત્તમ પુરુષના જે લક્ષણો છે એ જ ઉત્તમ સમાજના લક્ષણો છે. પહેલા તો એ સમાજ દરિદ્ર ન હોવો જોઈએ. એકાદ વ્યક્તિ દરિદ્ર હોય એ વાત જુદી છે, પણ એ સમાજ દરિદ્ર ન હોવો જોઈએ, સમાજ ભિખારી ન હોવો જોઈએ. આપણા દેશમાં તો કેટલાય સમાજ ભિખારી છે અને ભીખ માગવાની શરમ નથી. અમારા એક ઓળખીતા ગામમાં એક હરિજન પરિવાર છે, એના ચાર પાંચ બધા માણસો કામ કરે છે સરકારી નોકરીઓ, નાની મોટી. મહિને 10,000 રૂપિયાની આવક હશે, 10,000 રૂપિયાની. તો એ સાંજે મેળો માગવા જાય. મેં એને કહ્યું, અલ્યા હવે તારી 10,000ની આવક થઈ, હવે તારે મેળો માગવાનો ન હોય. મને કે ના, એ તો આપણો ધર્મ કહેવાય, એમ એ તો આપણો ધર્મ કહેવાય, એમાં કંઈ અમે કશું ખોટું કરતા. હવે જ્યાં એને આ દૂષણ ધર્મના દ્વારા લાગુ પડ્યું છે એને છોડાવશે કોણ? એ છૂટશે કેવી રીતે? દૂષણ પણ છૂટે, પણ શરત એટલી છે કે એની નાનપ લાગે તો છૂટે. હવે નાનપની જગ્યાએ જો ગૌરવ લાગ્યા કરે, અને એનું જો તમને ગૌરવ થયા કરે તો એ તો કદી છૂટવાનું જ નથી. આપણે એક ઉત્તમ સમાજને શોધવા નીકળીએ. મેં એવા ઘણા સમાજ જોયા છે કે ટોટલ ભિખારી, ટોટલ દરિદ્ર, અને દરિદ્રતા કોઠે પડી ગઈ. મેં એવા સમાજ જોયા છે જે હંમેશા લડતા ઝઘડતા હોય, જ્યારે જુઓ ત્યારે એમના ઝઘડા, અંદર અંદરના ઝઘડા ચાલુ જ હોય. દ્વારકાનો નાશ કોણે કર્યો? કોઈ બહારના દુશ્મને આવીને તો ના કર્યો. યાદવોનો સમાજ, અને સમાજને એક સૂત્રમાં બાંધી શકાયો નહીં, એટલે યાદવો અંદર અંદર લડતા રહ્યા. એ ત્યાં સુધી લડ્યા જ્યાં સુધી એ સોનાની દ્વારકા નષ્ટ ના થઈ ગઈ, ત્યાં સુધી લડ્યા. બે ભાઈઓ કોર્ટે ચડ્યા અને કોર્ટે ત્યાં સુધી લડ્યા જ્યાં સુધી બેયના ગજવા ખાલી ના થઈ ગયા, ત્યાં સુધી લડ્યા. ખાલી થયા પછી કંઈક લડો આવે તો હવે ઢીલા થઈ ગયા, હવે ઢીલા થઈ ગયા. એટલે જે વાર્યા ના રહ્યા એ હાર્યા રહ્યા. જે લડનારો ઝઘડનારો સમાજ છે એને તમે ઉત્તમ સમાજ કહો, એને ઉત્તમ સમાજ ન કહી શકાય. એક બીજો એવો સમાજ છે જે બિલકુલ નિરક્ષર છે, અભણ છે, કોઈ ભણતું જ નથી,
સરકારે કેટલી વ્યવસ્થા કરી, બીજા લોકોએ કેટલી વ્યવસ્થા કરી, બધી વ્યવસ્થા બરાબર, બિલકુલ ભણવાનું જ. હું એવી ઘણી શાળાઓ જાણું છું જ્યાં કેટલાય છોકરાઓ મધ્યાહન ભોજનનો લાભ લઈને ઘેર જતા રહે છે. એને ઉતાવળ હોય છે કે મધ્યાહન ભોજન ક્યારે શરૂ થાય, એ લાભ લઈને જતા રહે છે. હવે આ સમાજને તમે ઊંચે લાવો કેવી રીતે? આ સમાજ કદી ઊંચો ન આવી શકો. મારી દ્રષ્ટિએ ઉત્તમમાં ઉત્તમ સમાજના થોડા લક્ષણો છે, અને એ સમાજ ચાર પાયા ઉપર ઉભેલો છે. જેમ તમારો બંગલો છે પિલ્લર ઉપર ઉભો હોય, એવી રીતે ઉત્તમ સમાજ પણ ચાર પિલ્લરો ઉપર ઉભો હોય છે. એનો જે સૌથી પહેલામાં પહેલો મુખ્ય પિલ્લર છે ને, એ એકતાનો પિલ્લર છે, સંપનો પિલ્લર છે. એ અંદર લડતો નથી. તમે મતભેદ કરો, એ લડાઈ નથી. મતભેદ અલગ વસ્તુ છે, લડાઈ અલગ વસ્તુ છે. જેની પાસે વિચાર શક્તિ હોય એને સમય સમય ઉપર મતભેદ થવા ના જ, પણ એ મતભેદનું તો સમાધાન થાય, નિરાકરણ થાય. અત્યારે આપણી વિધાનસભાઓમાં લોકસભાઓમાં મતભેદો નથી થતા. મતભેદો થાય તો એનો તો બહુ જલ્દી ઉપાય થઈ શકે. મનભેદો થાય છે, એટલે મત એક છે પણ મન જુદા છે. વિચારસરણી એક છે, વિચારસરણી જુદી નથી. મત જુદા નથી પણ મન જુદા છે. અને મન ક્યારે જુદા થતા હોય છે યાદ રાખજો, વિચારોથી મન જુદા નથી થતા હોતા. મારા ઓળખીતા એક સજ્જન છે, એ ઈશ્વરમાં નથી માનતા, નાસ્તિક જેવા છે, પણ એની પત્નીને રોજ મંદિરે લઈ જાય. એની પત્ની મને વાત કરે કે રોજ મને ગાડી ચલાવીને મંદિરે લઈ જાય, એ ગાડીમાં બેસી રહે બાર દરવાજા આગળ ને હું દર્શન કરીને આવું. એમનું કામ બગડે પણ મારા દર્શન કદી બગડવા દેતા? અહીંયા મતભેદ છે, મનભેદ મનભેદ નથી. તું તારા દર્શન કર, મારે નથી કરવા, તું ના કર. પેલી કહે છે ભલે તમે ના કરજો, હું મારે દર્શન કરી આવું. ઈશ્વરને પ્રાર્થના કરવાની. આ કડવા પાટીદાર સમાજ, આટલો વિશાળ સમૃદ્ધ સુખી સમાજ, ભલે આપણા થોડા મતભેદો હોય, હોવા જ જોઈએ, પણ પરમેશ્વર અમારો કદી મનભેદ ન કરીશ, અમારો કદી મનભેદ ન થવા દઈશ. એકનો ચહેરો જોઈને બીજાના ચહેરા ઉપર ક્રોધ આવી જાય, ઘૃણા આવી જાય, તિરસ્કાર આવી જાય, આ નેતા હશે તો હું નહીં આવું, આને સ્ટેજ ઉપર બેસાડશો તો હું નહીં આવું, આને આગળ લાવશો તો હું નહીં આવું, આ મનભેદ છે, મતભેદ નથી. એટલે એક સમાજ જેને હું ઉત્તમમાં ઉત્તમ સમાજ કહું છું, એનું પહેલામાં પહેલું લક્ષણ એ છે કે એનામાં એકતા હોય. અને આ એકતા છે ને પ્રવચનોથી નથી આવતી. જો પ્રવચનોથી આવતી હોત તો કૃષ્ણ સફળ રહ્યા હોત યાદવોને સમજાવવામાં, પણ કૃષ્ણ નિષ્ફળ ગયા. મોટાભાગે આજ સુધીનો દુનિયાનો અનુભવ છે, માણસ સૌથી વધારેમાં વધારે નિષ્ફળ પોતાના ઘરમાં રહેતો હોય છે. આખી દુનિયામાં સફળ રહે, આખી દુનિયામાં એ ડંકો વગાડે, પણ એના ઘરની અંદર એ નિષ્ફળ રહેતો હોય છે. દુનિયાને સમજાવવી બહુ અઘરી નથી, ઘરને સમજાવવું જ બહુ અઘરું છે. હમણાં એક સજ્જને મને કહ્યું, મને કે આ આંધ્રમાં તોફાન આવ્યું 200 કિલોમીટરની સ્પીડમાં, ફરી આવ્યું, પણે આવ્યું 150 કિલોમીટરની સ્પીડમાં, આટલી મિલકતનો નાશ કર્યો, આટલું વિરાન કર્યું, આટલું ખેદાન મેદાન કરી નાખ્યું. મેં કોઈ એ વાત તો બરાબર છે, પણ તમારા ઘરમાં, તમારા બંગલામાં, રસોડામાંથી તોફાન ઉભા થાય છે, ખબર નહીં કેટલી સ્પીડમાં ઉભા થાય છે. અને રસોડાનું ઉભું થયેલું તોફાન છે ને ઠેઠ સિટિંગ રૂમમાં પહોંચે છે, અને સિટિંગ રૂમના બધા કેટલાય ઝુમ્મરો ખખડાવી નાખે છે, કેટલું આગુ પાછું કરી નાખે. મને કે આ તો બિલકુલ સાચી વાત કહી, કોઈ કોઈને ખબર નથી પડતી. તમે એ તોફાનને સમાવી શકો છો?
મને કે પગે લાગ્યા ભાઈ સાહેબ, કે નથી સમાવી શકતા. તમે ઘરમાં તોફાનમાં જીવો છો, પેલા બહારના તોફાનમાં લોકો મદદ કરવા આવે, પણ આ ઘરના તોફાનને કોણ મદદ કરવા આવે? એટલે પહેલી વાત છે, એકતા ક્યાંથી આવતી હોય છે? મુદ્દાને સમજો, ત્રણ જગ્યા અહીંથી આવતી હોય છે. એ સમાજનો એકે એક માણસ મિથ્યાભિમાની ના હોય. જે સમાજમાં બહુ મિથ્યાભિમાની માણસો હશે એમાં કદી એકતા નહીં રહે, કારણ કે મિથ્યાભિમાન અને ઈર્ષ્યા બે સાથે રહેવા ન જ, એ સાથે રહેવા ન જ. અને જ્યાં એમ તમારામાં ઈર્ષ્યા આવી એટલે તમે બીજાને સહન નહીં કરો, એટલી હદ સુધી સહન નહીં કરો કે કોઈએ 1 લાખ રૂપિયાની જાહેરાત કરી, કોઈએ 11 લાખ રૂપિયાની જાહેરાત કરી, આખી સભાએ તાળીઓ વગાડી, પણ તમે આમ ગુમસુમ બેસી રહ્યા, તમે ચૂપચાપ બેસી રહ્યા. ભાઈ વગાડો ને તાળી. હવે એ તો ઠીક, હવે સમજ્યા એમ કે એ શું આપતો હતો એમ, તો તમે બોલો, તમે બોલો. અમારે બોલવું નથી અને કોઈ બોલે એને વધાવવું નથી, એને સ્વીકારવું નથી. કેમ? તમારા અંદર એક મિથ્યાભિમાની નામ, મિથ્યાભિમાન નામનો રાક્ષસ બેઠો છે. એ રાક્ષસ તમારી આ દુર્દશા કરી રહ્યો છે. એથી કામ અટકવાનું નથી, પણ તમે અટકી જવાના છો. તમારો સામાજિક વિકાસ અટકી જશે, તમારો વિકાસ અટકી જશે. અમારે ત્યાં શાસ્ત્રોમાં લખેલું છે અને જૈનોમાં પણ આ વાત કહી છે કે સારું કામ ના કરો તો વાંધો નહીં, પણ સારા કામનું અનુમોદન કરો. સારું કામ થતું હોય તો સ્વીકાર કરો. કડવા પાટીદાર સમાજ, વર્ષોથી હું આ સમાજમાં ફરું છું અને મેં જોયું છે કે આ સમાજ આટલો બધો જે વિકાસ કરી શક્યો છે એનું એક મુખ્ય કારણ એ છે કે એમાં મિથ્યાભિમાની માણસોની સંખ્યા ઓછી છે. વધવાના દેશો હો, અત્યારે ઓછી છે એટલે કાયમ ઓછી રહેશે એવું નહીં માની લેવાનું, એને વધવાના દેશો. સમાજના એકે એક માણસના હૃદયમાં એવું હોય, અરે હું તો સમાજનો દાસ છું, મને પહેલા પાછળ જોડા આગળ બેસવાની જગ્યા મળી હોય તો એ મારું અહોભાગ્ય. અને જોડા આગળ બેસનારનું તો કઈ મહત્તા છે? હીરાને તમે પગમાં જડો તો હીરો છે, અને માથામાં જડો તોય, મુગટમાં જડો તોય હીરો છે. એની કઈ કિંમત ઓછી નથી થતી, વધી નથી જતી. પણ હીરો જયારે પણે બેઠો હોય ત્યારે લોકોને એમ થાય, ઓહો કેટલી નમ્રતા છે, કેટલી નમ્રતા છે. ને મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો પણ એ પીપી પટેલ બેઠેલા જોયા હોય. એ પેલા ઠેક આખે નર્મદા માટે આજે કેટલું મોટું અભિયાન લઈને આવનારો ઇતિહાસ કહેશે કે આ ગુજરાતનો એક સપૂત, આ 3-4 તાલુકા છે એ તાલુકાના પાણીના સંકટને મટાડવા માટે કેટલી જાહોજલ જહેમત કરતા હતા, ચૂપચાપ આવીને પાછળ બેસી ગયા છે. પણ એમ થાય ના, પણ તમને એમ થાય પેલાને કેમ ઉપર બેહાડ્યો છે, એને કોને બેહાડ્યો છે? અરે ભાઈ પ્રવચન સાંભળ, સભામાં ધ્યાન દે, પણ ધ્યાન અહીંથી કશું જ નથી. એનું એક જ ધ્યાન છે કે એને ઉપર કોણે બેસાડ્યો છે. અરે ઉપર બેઠો છે એ તારો ભાઈ છે, એ કોઈ દુશ્મન નથી, એ કોઈ બહારનો માણસ નથી. આપણી દુર્બળતા એ છે કે આપણે જેટલા ભાઈઓના દુશ્મન થયા એટલા દુશ્મનોના દુશ્મન ના થઈ શક્યા, અને એટલે આપણો ઇતિહાસ ગુલામીનો રચાયો. આપણે દુશ્મનો સાથે બેસી શકીએ છીએ, પણ સગા ભાઈ સાથે નથી બેસી શકતા. ગઈકાલે મને એક ભૂતપૂર્વ મંત્રી મળ્યા, સભામાં અમે સાથે હતા. મેં કહ્યું તમે દુશ્મનો સાથે બેસી શકો છો તો ભાઈઓ ભાઈઓ સાથે કેમ નથી બેસતા? વર્ષો સુધી તમે સાથે કામ કર્યા છે, એકબીજાના ત્યાં જમ્યા છો, રાત રહ્યા છો. મને કે 40-40 વર્ષ અમારા સાથે ગયા, તો હવે તમને થયું છે શું? દુશ્મનો સાથે બેસી શકો છો, ભાઈઓ સાથે કેમ નથી બેસતા? આપણી આ મોટી દુર્બળતા છે કે આપણે દુશ્મનોને તો વાલા થવા દોડી જઈએ છીએ, પણ સગા ભાઈને વાલા નથી થઈ શકતા. જ્યારે તમારે એક ઉત્તમ સમાજની રચના કરવી હોય
તો એનું પહેલું લક્ષણ છે કે એમાં એક એકતા આવે, ને એકતા ક્યારે આવે કે એમાં મિથ્યાભિમાની માણસો ના હોય. ભગવાન કૃષ્ણે સંદેશો આપ્યો, તમારા અંદરના મિથ્યાભિમાનને જો દૂર કરવું હોય તો પતરાળા ઉપાડજો. સભા જ્યારે જમવા બેસે, લોકો જ્યારે જમવા બેસે તો એમના પગ ધોજો. કૃષ્ણે પગ ધોયા, કૃષ્ણે પતરાળા ઉપાડ્યા અને તમને એક સંદેશો આપ્યો, તમારું મિથ્યાભિમાન ઓગળી જશે. નાનામાં નાનો માણસ, નાનામાં નાની બહેન પણ મારી બહેન છે, મારો ભાઈ છે, મારા આંગણે આવ્યો, હું બને એટલી એની સેવા કરું, એમ સમજો કે આ સમાજ ઉત્તમ થશે. પણ જો બધા મુખી થઈ ગયા, અમારે કઈ કહેવત છે કે પાટીદારની જાનમાં બધા મુખી, એમ ચલમ કોણ ભરે, હવે હોકો કોણ ભરે, હોકા વિના બે હીરો પણ ભરે કોણ. તમારે તો એ સારું છે, અમારે લેવા પટેલોમાં તો એથી વધારે પાછું, હજુ કડવામાં તો ઘણું સારું છે. એટલે આ એક પહેલી વાત થઈ. બીજી વાત થઈ, બીજી વાત તમને કહું છું કે તમારે જો એકતા રાખવી હોય તો કદી પણ કોઈની કાન ભંભેરણીમાં આવવું નહીં, કાચા કાનના થવું નહીં. જે ઘરમાં કાચા કાનના માણસો રહેતા હોય, જે સમાજમાં કાચા કાનના માણસો રહેતા હોય, એમાં કદી એકતા ના રહી શકે. કારણ કે બહુ જલ્દી ભંભેરાઈ જાય, બહુ જલ્દી અફવાઓનો શિકાર થઈ જાય. આ શું કરવા છે, આ પૈસાને શું હોળી હરગાવવી છે, શું કરવા છે આ? તમે એમના પાસે કોઈ પણ યોજના લઈને જાઓ, એ યોજનાનું નકાર રૂપ જ જોશે. મને એક માણસે પૂછ્યું કે ઇઝરાયલમાં, અમેરિકામાં અને ભારતમાં શું ફરક છે. હમણાં થોડા સમય પહેલા મારે ઇઝરાયલ જવાનું થયેલું, એમાં શું ફરક છે? તમે કહું, બહુ ટૂંકી વાત તમને કહી દઉં કે ઇઝરાયલમાં, અમેરિકામાં કોઈ કામ કરવાનું હોય અને એક બુદ્ધિશાળી માણસ છે, એ કામ દેશ આગળ કે સમાજ આગળ કે પ્રજા આગળ રાખે તો 10 માણસો ચારે તરફથી એનું સમર્થન કરશે કે આ કામ કરવા જેવું છે, આ કામ કરવા જેવું છે, આ કામ કરવા જેવું છે. એ બીજા દિવસે કામ ચાલુ થઈ જાય. અને આપણી મુસીબત એ છે, એક ડાયામાં ડાયો માણસ, સારામાં સારો જ્ઞાની પુરુષ એક કામ રાખે એટલે 10 માણસો એમ કહે છે કે આ ના થાય, હો ભાઈ આ તો ના થાય, આ તો કોઈ કાળે ના થાય, આ થશે તો આમ થશે, ને આ થશે તો આમ થશે, ને આ થશે તો આમ થશે. તમે જ્યારે સોલામાં પેલી સંસ્થા ખરીદી અને સાહસ કરીને ખરીદી, આજે એના કરોડો રૂપિયા થઈ ગયા. પણ આ 10 જો આવા ભેગા થયા હોત, અરે રે આટલા પૈસા નખાતા હશે, અરે રે આમ થતું હશે, તો આજે તમે પસ્તાતા હોત કે આપણે તક ચૂકી ગયા. ઇઝરાયલ કેમ સફળ રહે છે? બોમ્બાર્ડમેન્ટ કરવાનું એટલે કરવાનું, એનો એક સેનાપતિ, એક મંત્રી, એક ફલાણો, બધા એક મત. હવે અહીંયા કંઈ કરવું હોય એટલે પેલો આમ બોલે, પેલો આમ બોલે, પેલો આમ બોલે, પેલો આમ બોલે, નિર્ણય જ ના થાય. નિર્ણય થાય તો એને લાગુ ના કરી શકાય. મને કે વાત બિલકુલ સાચી છે. બાકી મેં કહું આપણા ત્યાં બીજો કશો ફરક નથી. આ નર્મદાને હજુ થાય કે ના થાય, આમ થાય કે ના થાય, એટલે પણ વર્ષો સુધી એ વિચાર કર્યો છે. હવે ક્યાં સુધી એ વિચાર કરવાનો છે? આજે પણ હજુ એનું એચું થયા કરે છે. એટલે કે વાત તો સાચી છે. એટલે હું તમને એક ખાસ સલાહ આપું છું, બહુ સમજી વિચારીને ડાપણથી તમે તમારા નેતાઓ ચૂંટો. પણ એક વાર નેતાઓને ચૂંટ્યા પછી પગ ના ખેંચો, હાથ ખેંચો, પગ ના ખેંચો. બ્રિટનમાં, અમેરિકામાં આજ છે. ક્લિન્ટન જીત્યો, તમને કદાચ ખબર હોય કે ના હોય, આજે એના એક બે મંત્રીઓ તો બીજી પાર્ટીમાંથી લેવાના છે. હે, હા, બીજામાંથી લેવાના છે. ડિફેન્સ મિનિસ્ટર જેવો મિનિસ્ટર છે એ બીજી પાર્ટીમાંથી લીધો છે. પક્ષ ગયા ઘેર, હવે આપણે રાષ્ટ્ર આવ્યું. એટલે જે સમાજ કાચા કાનનો હોય, તમે એક બહુ મોટી યોજના લઈને ચાલવાના છો અને આ યોજના સાકાર થવાની,
માં ઉમિયાની કૃપાથી. એટલા માટે સાકાર થવાની કે જૈનોએ આણંદજી કલ્યાણજીની પેઢી બનાવી. આણંદજી કલ્યાણજીની પેઢી પાસે ખબર નહીં કેટલો પૈસો છે, 40-45 લાખ જૈનો છે. એમાંય બધા કંઈ શ્વેતાંબર નહીં, શ્વેતાંબરોની પાસે જ આણંદજી કલ્યાણજીની પેઢી છે. આણંદજી ને કલ્યાણજી બે કોઈ કોઈ ઐતિહાસિક વ્યક્તિ નથી. આ તો એક પેઢીનું નામ બનાવવા માટે આ બે શબ્દો મૂકી દીધા, બે નામો મૂકી દીધા. આજે એમની પાસે કરોડો કરોડો અબજો રૂપિયા છે. પણ એ પેઢીમાં મને થોડી સમયની સાથે ન ચાલવાની અપ્રસ્તુતતા દેખાય. મેં ઘણી વાર લોકોને કહ્યું ખરું, એ ખાલી ધાર્મિક પેઢી સુધી જ સીમિત રહી ગઈ. મુંબઈમાં મેં કેટલાય જૈનોની સભામાં મેં કહ્યું એને હવે સામાજિક રૂપ આપો, ડેરાસર બાંધ્યા બાંધો, જરૂર હોય ત્યાં બાંધો, પણ હવે તમે મહાવીર નગર બાંધો. મુંબઈની અંદર 100-200 એકર જમીન લઈ અને એક વિશાળ મહાવીર નગર બાંધો જેમાં જૈનનો દીકરો રહે, એને ફ્લેટ મળે લોનથી, ભાડેથી, ફલાણેથી ફલાણેથી, સરસ મજાનું જિનાલય હોય, ઉપાશ્રયો હોય, સાધુ હોય, સાધ્વીઓ હોય, અને તમારું એક કલ્ચર હોય, તમારી એક વ્યવસ્થા હોય. કોઈ જૈનનો દીકરો એમ ના કે હું ઝોંપડપટ્ટીમાં રહું છું, તમારી આ કરોડોની અબજોની મિલકત છે. અને એક બીજી વાત પણ યાદ રાખજો, આપણા ત્યાં મિલકત ઉપર નાગને બેસાડેલો બતાવ્યો છે. એ નાગનો અર્થ તમે સમજ્યા નહીં. દરેક મિલકત છે ને એની લિમિટ હોય છે, એનો સમય હોય છે. તમે દવાખાનામાંથી દવા લો, તે દવાના ઉપર આઉટડેટ લખેલી હોય છે કે આ તારીખ સુધી વાપરો, પછી વપરાય. અહીંયા તો જોકે આઉટડેટ એ વધારે ચાલે છે, અને છતાંય આપણને કશું થતું નથી. પરદેશમાં તો ચોખાની કોથળી ઉપર આઉટડેટ લખી હોય. તમે એક અમેરિકનને કહ્યું કે અલ્યા અમારે ત્યાં તો જેમ ચોખા જૂના થાય એમ વધારે કિંમતી થાય. તમે કહ્યું કે 6 મહિનામાં આઉટડેટ, પછી ફેંકી દેવાના. અમે તો 2-3 વર્ષના જૂના ચોખા ફૂલી નાખથી તપેલી ભરી જાય. પણ હવે એમની એક માન્યતા ધારણા છે, જેમ વસ્તુઓ ઉપર આઉટડેટ હોય છે. પુલ ઉપર લખે, અંગ્રેજોએ પુલ બાંધ્યો 100 વર્ષની લિમિટ લખી. આજે તમે એલિસ બ્રિજ કે ગોલ્ડન બ્રિજ સમય વિતાવી ગયા, 100-100 વર્ષ પૂરા થઈ ગયા. કાંકરીએ ખરી નહીં, એક કાંકરીએ ખરી નહીં. એ લોકો એમ નથી કહેતા કે અમને સર્ટિફિકેટ આપો, અમે અમને અભિનંદન આપો. એ વસ્તુ જ અભિનંદન છે. આપણે પુલ બાંધીએ છીએ, હજુ ચાલુ ના કર્યું હોય ને, રિપેર કામ ચાલુ, પછી રિપેરિંગ ચાલુ. એવી જ રીતે મિલકતની પણ આઉટડેટ હોય છે. આ કુદરતી વ્યવસ્થા છે. તમે સ્વીકારો કે ના સ્વીકારો, તમે સમજો કે ન સમજો, ઊંઝામાં તમારી જાહો જલાલી અને જોરદાર પૂરપાટ તમારું ઘોડું દોડે છે. પણ નક્કી સમજો, એના ઉપર એક આઉટડેટ લખેલી છે. અને આઉટડેટ આવે એના પહેલા જેટલું વાપરો એટલું તમારું. અને આઉટડેટ આવી અને પછી કે અમારે તો આમ હતું ને અમારે તો આમ હતું ને અમારે તો આમ હતું. મારે આશ્રમમાં એકાદ મહિના ઉપર સાંજના ટાઈમે 5-6 ભાઈઓ આવ્યા. સ્વામીજી બધી કેસેટો સાંભળી તમારી, મળવા આવ્યા છીએ. મેં કહ્યું સારું, પણ એકેના ચહેરા ઉપર આમ તેજ નહીં, બધાના ચહેરા ઉતરેલા. મેં કહ્યું શું તમારે કંઈ કામ હતું? પટેલ છો? મને કે ના, વાણિયા છીએ. સારું કીધું, વાણિયા. પણ તમારે શું કામ હતું? એ કામ તો બહુ હતું, પણ હવે શું કહીએ. મેં કહું કહો ખરા. પણ એટલે કે આ ભાઈ છે ને, એમને આ શેરના ધંધામાં 80 લાખની ખોટ જઈ રહી છે, અને આમને છે તે 60 લાખની ખોટ છે, અને આ ભાઈને 1.5 કરોડની ખોટ છે. એટલે કીધું તમારા પાસે આવ્યા તો કઈ રસ્તો બતાવો. તો મેં કીધું મારા કપડા આપું તમને, કોઈ ખોટ જ નહીં.
બે જબ્બા છે બીજા વધારાના આપું તમે બેસો, મારે અહીંયા આશ્રમમાં જરૂર છે. મને કે ના 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 ના, તો કીધું તમે એવી ઈચ્છા રાખો છો કે તમારા 60 લાખ 80 લાખ 1.5 કરોડ પાછા આવી જાય એવું કઈ કરું? મેં કે એવું કોઈ હોય તો બતાવો રસ્તો. મેં કહ્યું તો બધા ઘણા સાધુઓ બતાવે છે, અહીં તો સોનું ડબલ કરનારા છે, છોકરા આપનારા છે, શું નથી અહીંયા? હોટલમાં ઉતરીને પછી એડવર્ટાઇઝ આપે કે તમારી બધી મનોકામના પૂરી થાય. અને તમને નક્કી કહું છું કે લોકોની થાય કે ના થાય, પણ એ હોટલમાં ઉતરેલાની મનોકામના એક રસ્તો ભૂલ્યા છો. જો યુદ્ધે ચડવું હોય તો આવડી ઢાલ રાખવાની, અને જો વ્યાપાર કરવો હોય તો આવડી ઢાલ રાખવાની. કારણ કે યુદ્ધની અંદર જે તલવારો પડશે આ નાની ઢાલ સહન કરશે, પણ વ્યાપારમાં જે ખોટની તલવારો પડશે એ તો આવડી મોટી ઢાલ હોય તો જ સહન કરી શકાય. એટલે એક જ મારે તો તમને કહેવાનું છે, તમે આજે એને સહન કરો, કાલે કદાચ દિવસ બદલાઈ કરો. કાલે તેજી આવે, આ તો તેજી મંદીની વાત છે, અને ઊંઝામાં તો જયારે જુઓ ત્યારે આ બધું. અને ઊંઝાની એક ખાસિયત છે, ઊંઝામાં લોકો કે ફલાણા મહાત્માને બોલાવો તેજી આવે એમ. એટલે ફલાણા મહાત્મા આવ્યા તો મંદી આવી હતી, હવે ફરી એમને બોલાવશો. હવે કોઈ મહાત્માના આવવાથી ના મંદી આવે ના તેજી આવે, આ તો મગજમાં ભરી ગયેલું ભૂત છે. એટલે એટલું સમજો કે પ્રત્યેક મિલકતની પણ એક આઉટડેટ લખેલી હોય છે, વંચાતી નથી. ધન્ય કોણ છે? આઉટડેટ આવતા પહેલા એને વાપરી શકે છે, એને આપી શકે છે, એને ખર્ચી શકે છે. એથી એ વધારે ધન્યભાગી કોણ છે? જે વાપરવાની જગ્યાએ વાપરે છે, જે ખોટી જગ્યાએ નથી વાપરતો, પણ જ્યાં વાપરવાની જગ્યા છે ત્યાં વાપરે છે, તેમ સમજવાનું કે એ મોટો મોટો સદભાગી છે. એટલે ઉત્તમ સમાજ મારી દ્રષ્ટિએ એ છે જે હલકા લોકોની કાન ભંભેરણીમાં આવતો નથી, ભંભેરાઈ જતો નથી. જ્યારે તમે એક મોટું કામ લઈને બેઠા છો તો તમારે રોજ રોજ વિચારો બદલાય નહીં. સવારના વિચારો જુદા હોય, બપોરના જુદા હોય, સાંજના જુદા હોય, બીજા દિવસ પલટી ખાધા રાખતા હોય તો તમે કદી મહાન કાર્ય ના કરી શકો. અંગ્રેજોએ અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માણસો મોકલેલા, પણ સામ્રાજ્ય સ્થાપિત કરતા કરતા એને 100 વર્ષ નીકળી ગયા, અને 100 વર્ષ સુધી પેઢી દર પેઢીના માણસો એક જ લાઈન ઉપર ચાલતા રહ્યા, અને એક જ લાઈન ઉપર ચાલતા રહ્યા એટલે 100 વર્ષે આખો ભારત, ઠેઠ કાબુલથી રંગૂન સુધીનો આખો ભાગ અંગ્રેજોની મુઠ્ઠીમાં હતો. હું આ કરું, તમે આઈને મારી પાછળ આઈને ભૂંસી નાખો, પેલો આમ ભૂંસી નાખે, પેલો આમ ભૂંસી નાખે, એ તો આપણા રાજાઓ કરતા જ હતા ને. મારી દ્રષ્ટિએ ઉત્તમ સમાજ એ છે જે એક નિશ્ચિત લક્ષ્યને વરેલો હોય, એમાં મક્કમ હોય, વિચારપૂર્વક હોય, અને પછી કોઈ ગમે એવો એને ભંભેરવા આવે તો પણ એ ભંભેરણીમાં ના ભંભેરાતો હોય તો એ ઉત્તમ સમાજ છે. ત્રીજી વાત છે ઉત્તમ સમાજ, સંપીલા એકતા સમાજના લક્ષણ છે કે એ વધુમાં વધુ સમર્પણ તો કરે પણ લેવા ના માગે, એ વધુમાં વધુ આપે તો ખરો, કોઈને આગળ કરે પણ પોતે પાછળ રહે. આવા પાછળ રહેનારા માણસોના હાથ પકડીને આગળ લાવવા પડે, અને વગર જોતા કોઈ આગળ આવી ગયા હોય તો એમના હાથ પકડીને એમને પાછળ લઈ જવા પડે. પણ ઉત્તમ સમાજનું આ લક્ષણ છે. એટલે સજ્જનો, ઉમિયા માતાની 18મી શતાબ્દી તમે ઉજવી, 20 વર્ષ ઉપર એ શતાબ્દી શું ઉજવી, આખી કાયા પલટ થઈ ગઈ, આખી કાયા પલટ થઈ ગઈ. તમે ઘરમાં દેવતા પ્રગટાવ્યો હોય પછી એના ઉપર રાખ વળે, તમને એમ લાગે બુઝાઈ ગયો, ચૂલો ઓલવાઈ ગયો, પણ જો તમને રાખ ખંખેરતા આવડતી હોય અને અંદરથી થોડો કે અંધારો નીકળે, એ થોડાક અંધારામાંથી ફરી પાછો તમે ચૂલાને ચાલુ કરી શકો. એમ
ઊંઝા ઉપર રાત ફરી વળેલી અને વર્ષોથી રાત ફરી વળેલી, પણ માએ ઉમિયા માતાએ પ્રેરણા આપી, મારા બાળકો ઉઠો ઉઠો, આ રાખને ખંખેરો, મારી જ્યોત, મારું તેજ, મારી અગ્નિ અંદર ધગધગ થઈ રહી છે. અને ખરેખર એ અગ્નિ પ્રગટ થઈ. કઈ પાટીદારોમાં કઈ ઉત્સાહ આવ્યો, કઈ ઉત્સાહ આવ્યો, કઈ ઉત્સાહ આવ્યો. વર્ષોથી દબાયેલી, કચડાયેલી, કાળો પરિશ્રમ કરનારી આ પ્રજા અને એકદમ આળસ મરડીને બેઠી થઈ. આ 20 વર્ષમાં હું આખા ઉજાણું કલેવર બદલાયેલો જોઉં છું. પણ હવે આ કલેવરને અહીંયા અટકાવવું નથી. આ બીજી વાતને સમજી લેજો, વિકાસ ઉપર કદી પૂર્ણ વિરામ ના હોય, અને પૂર્ણ વિરામ મૂકો તો ત્યાંથી પતન શરૂ થાય. બસ કે આટલું ઘણું થઈ ગયું, હવે શું કરવું છે? ઓહો હો હો હો, આટલું તો ધાર્યું નહોતું, એમ બહુ થઈ ગયું, ચાલો હવે કરો બંધ. તો હવે કાલથી શું થશે? કાલથી પારો નીચે ઉતરવા માંડશે. અને ત્યાં સુધી નીચે ઉતરશે એ જેટલો ઉતરે એટલો ઝીરો સુધી ઉતરી જશે. એટલે વિકાસને કદી પણ પૂર્ણ વિરામ ના મુકાય. ગાડીના જેમ ગેર બદલો એમ સ્પીડ વધે, અને સ્પીડ વધે એમ ગેર બદલવો પડે, એમ તમારે પણ. હવે પહેલા તમે હજારોનો ફાળો કરતા, એટલે હજારો ભેગા કરતા, પછી લાખો સુધી પહોંચ્યા, 2-5-10 લાખ રૂપિયા, અરે 10 લાખ તો થતા હશે પણ થાય, પછી કરોડો એ પહોંચ્યા, હવે પાછા હજારો એ જવું છે. હવે તમારે અબજ સુધી પહોંચવાનું છે. આજે ઘણાને વિશ્વાસ નહીં થતો હોય, ઘણાને કલ્પના એ નહીં થતી હોય, પણ તમે આવનારા વર્ષોમાં જોજો કે આ ઉમિયામાં શું કામ કરે છે, કેવું કામ કરે છે. કારણ કે વિકાસને પૂર્ણ વિરામ હોય જ. આટલો બધો વિકાસ કર્યા પછી પણ અમેરિકા એમ નથી કહેતું બસ હવે આપણે કશું કરવાનું, અને ખરું તો હવે કરવાનું છે. જેમ જેમ તમે વિકસિત થતા જાઓ એમ એમ તમારો નકશો મોટો થતો જાય. એટલે પહેલી વાત છે, તમે એક થઈને રહેજો, તમે સંપીને રહેજો. કોઈ પણ પરિસ્થિતિમાં અંદર અંદર ઝઘડા થાય, મનભેદ થાય, ગેરસમજ થાય, કાન બંબેરણી થાય, એવું કશું ના થવા દેશો. કારણ કે તમે એક મોટું લક્ષ્ય લઈને નીકળ્યા છો. કાલે મારે એક ગામમાં જવાનું થયેલું, અને ગામ મોટાભાગે દરબારોનું હતું. મેં કહ્યું ભાઈ ગામમાં કંઈ વિકાસ નથી દેખાતો, અને જે આ શાળાના રૂમ બાંધ્યા છે એ બધા પોપડા પડ્યા છે બધા, અને નવા રૂમ હજુ ચાલુ નથી કર્યા, બધા બધું ખખડવા માંડ્યું છે. મારી બાજુમાં એક સજ્જન બેઠેલા, મને કે મહારાજ વિકાસ તો પાટીદારોનું ગામ હોય ને ત્યાં થાય. મેં કહું કેમ? એમ કેમ? કે ડાહી પ્રજા એટલા માટે. મેં કહું ડાહી પ્રજાનું શું લક્ષણ? મને બહુ સરસ વાત એને કહી, મને કે જે અંદર અંદર વગર જ્યોતિ ના લડે એનું નામ ડાહી પ્રજા. વગર જ્યોતિ અંદર અંદર ના લડ્યા કરતી હોય એ ડાહી પ્રજા. તમે કહો અહીંયા તો કે અમે વગર જોતા લડીએ છીએ. તમે કોઈ વાર હરિયાણા જજો, હરિયાણામાં જાટ પ્રજા રહે, અને અમારે ત્યાં તો જરા એક કહેવત એવી કે જાટ જેવો છે શું તું, આમ કદાવર પાછી, બાહોશ, બહાદુર બધી રીતે, પણ માથા ફોડવામાં વાર ના કરે. અમને સાધુઓને ખૂબ જમાડે પ્રેમથી. પંજાબમાં, હરિયાણામાં 12 કુટિયા હોય ત્યાં કોઈ સાધુ ઉતર્યા હોય, પણ ભાષા બહુ તો છોડી. પેલો એનો ઘરવાળો છે ને, એ આવીને એની ઘરવાળીને કહે કે દેખ ઉથે મૂડિયો ઉતર્યો હે, એમ કે જા એમ કે ત્યાં એક મૂડિયો ઉતર્યો છે. હવે મૂડિયો કે પાછો એમ ના કહેવાય કે આવું ના કહેવાય. એમ સ્વામીજી ઉતર્યા છે, બાપુ ઉતર્યા છે, એવું ના કે મૂંડિયો ઉતર્યો હે, રોટી કોટ એક ટુકડો ઘેર આના, એમ કે રોટલાનો ટુકડો નાખી આવજે, એમ કે જેમ એમ આપણે નાખીએ ને એમ ઘેર આના. એમ કે 2 જાટ ભેગા થયેલા ને બહાર બેઠેલા ભાગોળે,
બેયના હાથમાં ડાંગ ડાંગ તો હોય. એટલે એકે કહ્યું કે મેં તો એસી ભેંસ લાવંગા, એસી ભેંસ લાવંગા કે સારે ગાંવ મેં કિસી કે પાસ ના હો, એસી ભેંસ લાવંગા. તો કે તું ભેંસ તો લાયગા લેકિન લે જાયગા કહાં સે? એને આમ લીટું દોર્યું કે દેખ આમ લાકડીનું, એ મેરી ભેંસ ચલી એમ આમ 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 લાકડી આમ આમ ફેરવવા માંડ્યો. તો પેલો બીજો કહે છે રોક ઉઠે રોક, ત્યાં રોક એમ કે આ મારું ઘર આવ્યું ત્યાંથી હું નહીં જવા દઉં, ત્યાંથી તારી ભેંસને આગળ નહીં જાય, નહીં કે મેરી ભેંસ જરૂર જાયગી. એટલે પેલા એ લાકડીનું ઠેબું આગળ કર્યું ને, પેલા એ માર્યો ફટકો ને માથું ફોડી નાખ્યું, કેસે જાયગી કે જબ તક મેં જિંદા હું, જબ તક મેરે દમ મેં દમ હૈ તેરી ભેંસ કો નહીં જાને દઉં. આ વિચારો તરફડીને પડ્યો પેલો, કેસ ચાલ્યો. એટલે એ પૂછ્યું કે ભાઈ તે કેમ લાકડી મારી? તો કે મારા આંગણેથી ભેંસ લઈને જતો હતો. એટલે કોર્ટે કહ્યું ભેંસ હાજર કરો. એટલે કહ્યું કે ભાઈ ભેંસ નથી, આ તો લાકડી જતી હતી એમ, આ તો ખાલી લાકડીનું ઠેબું જતું હતું એમ. કે મેજિસ્ટ્રેટે માથું પટક્યું. આને ઉત્તમ સમાજના કહેવાય. હજુ તો ભેંસ ભાગોળે અને કઈ કહે છે ને આપણે, અને પેલા કઈ નું કઈ આપણે એવું કઈ કહે છે, હા ધમમાં ધમ. હા આ ટૂંકી બુદ્ધિનો સમાજ છે, ડાયો સમાજ નથી. અને ડાયો સમાજ ના હોય એનો વિકાસ ના થાય, એના પૈસા લડવામાં ઝઘડવામાં બરબાદ થઈ જાય. એટલે તમને કહું પહેલી નિશાની છે કે તમારી પાસે એકતા હોય, સંપ હોય, તમે જલ્દીથી તમારા કોઈ કાન ના ભંભેરી જાય, તમને કંઈ